દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં તંત્રીએ કર્યા આત્મવિલંબનનો પ્રયાસ. જામખંભાળિયામાં આંબેડકર સાગર નામનું પાક્ષિક ન્યૂઝપેપર ચલાવી લોકોનો અવાજ બનીને ક્રાઇમને દૂર કરવાનો પ્રયાસ કર્યો. આજ એકાદ મહિના પહેલાં આંબેડકર સાગરની ઓફિસને કોઈ અસામાજિક તત્વો દ્વારા સળગાવી દીધી હતી, જેને લઈને તંત્રીએ જામખંભાળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસ ડિપાર્ટમેન્ટના અમુક લેભાગુ ઓફિસર દ્વારા આ મુદ્દે અવારનવાર ટેલિફોન પર ધમકી મળતી હતી, જેના લીધે તંત્રી પી કે પરમાર એસપી સાહેબને લેખિતમાં રજૂઆત કરી છેલ્લે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ખંભાળિયા જિલ્લા સદન સામે આત્મવિલોપનનો પ્રયાસ કરતા ખંભાળિયા પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યા. અમુક આવા તત્વો, ગુંડા તત્વો, દારૂ જુગાર, વ્યાજકોર, માફિયાઓ, તેઓએ મારી ઓફિસ સળગાવી નાખી છે, મને આવવાનો જાતી માટે ધમકી મારી છે, ઉલટા મેં ફરિયાદ કરતા મારી પર ખોટી ફરિયાદ કરી અને ખંભાળિયા પીએસઆઈ ચાવડા અને દીપક રાવલિયા નામના વ્યક્તિ મને પૂરેપૂરી મારવાની માર કોશિશ કરેલી છે, એકાઉન્ટ કરવાની ધમકી મારેલી હતી, એનો ઓડિયો મેં મારા ડીએસપી સાહેબ આપેલો છે. તો મારી જીવન કોઈ હક જ નથી. આજ મારી પોલીસનું હું રાખતો, જો પોલીસ ખોતું હોય તો જીવન હક જ નથી મારે કોઈ. જય ભીમ. મને જેવું ત્યાં વસ્તુ ન્યાય નહીં મળે, કોને ઘરે સજા નહીં પડે, ત્યાં સુધી હું કોઈ પાણી નહીં પીવું, ખાઈશ નહીં. આ ખીર મારે મોતી મોત મારા માટે. હું એક આંબેડકર સાગર ન્યૂઝપેપરનો એડિટર છું, છેલ્લા 10 વર્ષ સેવા આપું છું, સર્વે સમાજની કામગીરી કરી રહ્યો છું. હજી સુધી મેં કોઈ ખરાબ કોઈનું કામ કર્યું નથી. અને ખંભાળિયામાં અમુક આવા તત્વો, ગુંડા તત્વો, દારૂ જુગાર, વ્યાજકોર, માફિયાઓ, તેઓએ મારી ઓફિસ સળગાવી નાખી છે, મને આવવાનો જાનથી મારી નાખવાનું ધમકી મારી છે, ઉલટા મેં ફરિયાદ કરતા મારી પર ખોટી ફરિયાદ કરી અને ખંભાળિયા પીએસઆઈ ચાવડા અને દીપક રાવલિયા નામના વ્યક્તિ મને પૂરેપૂરી મારવાની માર કોશિશ કરેલી છે, એકાઉન્ટ કરવાની ધમકી મારેલી હતી, એનો ઓડિયો મેં મારા ડીએસપી સાહેબ આપેલો છે. તો મારી જીવન કોઈ હક જ નથી. આજ મારી પોલીસનું હું રાખતો, જો પોલીસ ખોતું હોય તો જીવન હક જ નથી મારે કોઈ. જય ભીમ. ધમા દેસુર સાથે પપ્પુભાઈ જોશી, NS ગુજરાત ન્યૂઝ, જામખંભાળિયા.